ખેતી પ્રધાન દેશ એટલે કે ખેડૂતોના દેશ ભારતની આજે આપણે વાત કરીએ છીએ અને ખાસ કરી જેને મોડલ સ્ટેટ મોડલ સ્ટેટ મોડલ સ્ટેટ ગુજરાત મોડલના નામે આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ગામે ગામ જે જસ ખાટ્યા છે અને અમારા રાજ્યના ખેડૂતોની તમે હાલત જુઓ એના વખાણ કર્યા છે એ રાજ્યના ખેડૂતોની મારે તમને હાલત બતાવી છે એ વેદના બતાવી છે એ પીડા બતાવી છે કે જેમાં ખેડૂતો કરે તો શું કરે માનવ સર્જિત આપદા હોય તો પણ મરે ખેડૂત છે અને કુદરતી આપદા આવે તો પણ મરે ખેડૂત છે અને કોઈ પણ પ્રકારની આપદા નથી આવી તો મારે છે સરકારની લાતો એ પણ માર ખાય છે એ ખેડૂત છે શા માટે મારે આવું કેવું પડી રહ્યું છે આ અહેવાલમાં જોઈએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ જે દ્રશ્યો મારે તમને બતાવવા છે એ દ્રશ્યો તમને સ્ક્રીન પર દેખાતા હશે અને જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ દ્રશ્યમાં આ જે લાંબી ચપ્પલોથી લાગેલી કતાર છે એ કતાર કચ્છના રાપરના ખેડૂતોની કતાર છે આ કતાર એ પીડા ભોગવતા ખેડૂતોની કતાર છે આ એ દુઃખી ખેડૂતોની કતાર છે કે જેને હવે પાક લણવા માટેના છેલ્લા દિવસો જઈ રહ્યા છે કુદરતના મારથી બચ્યું એમને મળશે એ લેવા માટે તેમને ખાતર જોઈએ છે પરંતુ આજે ચપ્પલની ગણતરી તમે માનશો એટલા લોકોને પણ ખાતર નથી મળતું ટૂંકમાં કહીએ તો લાઇનમાં રાપર ઊભું હતું રાપરના ખેડૂતો એપીએમસી ખાતે આવેલા ખાતરના વિતરણ કેન્દ્ર પર પહોંચે છે કારણ કે ત્યાં સરકાર દ્વારા આપવામાં આવતું સબસિડાઈઝ ખાતર મળે છે પરંતુ આ ખાતર મળે એ કયા ખેડૂતોને મળે છે કયા વ્યક્તિને મળે છે એ તો સરકાર અને ઉપરવાળો જાણે કારણ કે આ ખેડૂતોને ખાતર મળતું હોત તો આ દશામાં તેઓ આ તડકાના ના ઊભા હોત ખેડૂતો લાઇનમાં ઊભા રહીને થાક્યા ત્યારે તેમણે આ ચપ્પલની હારમાળા કરી લાઇન કરી અને ચપ્પલના આધારે પોતાનો નંબર નક્કી કર્યો આમ પણ આપણને લાઈનમાં ઊભું રહેવું ખૂબ પસંદ છે આપણે નોટબંધીની લાઈનો જોઈ છે કોરોનામાં દવા માટે લાઈન જોઈ છે મરવા માટે મોત માટે ઓક્સિજન માટે લાઇન જોઈ છે બળવા માટે સ્મશાનમાં લાઈન જોઈ છે હજુ તો જીવવાની આશા જે રસી આપી એ રસી મેળવવા માટે પણ આપણે લાઈન જોઈ છે તો આ ખેડૂતો માત્ર ખાતર માટે લાઈન જુએ એમાં નવાઈશું આ ખેડૂતોની વેદના છે કચ્છના રાપરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે તેમને સમયસર યુરિયા ખાતર નથી મળી રહ્યું તેઓ દરવાજો ખટખટાવી રહ્યા છે વિતરણ કેન્દ્રનો વિતરણ કેન્દ્રમાંથી જવાબ મળે છે ઉપરથી સ્ટોક નથી આવ્યો આ ઉપર કોણ છે અને એનો સ્ટોક બારોબાર ક્યાં જાય છે અથવા તો અહીંયા આવે છે તો ખેડૂતો સુધી કેમ નથી પહોંચતો આવા અનેક સવાલ છે જેના જવાબ આ સરકારે અને કૃષિ મંત્રીએ આપવા જોઈએ કૃષિ મંત્રી યાદ આવ્યા છે ત્યારે રાઘવજી પટેલ વિશે પણ વાત કરીએ નવજીવન ન્યૂઝના માધ્યમને પોતાનો અવાજ બનાવવા માટે ખેડૂતો ફોન કરી રહ્યા છે યાદ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તમે ખેડૂતોની વેદના પણ બતાવો તમે કૃષિમંત્રી રાઘવજી પટેલને સવાલ કરો અમારા જૂનાગઢનો અમારા વિસાવદરનો અમારા કેશોદનો અમારા તાલાળાનો અને અમારો અવાજ બનો રાજકોટનો અમારા સૌરાષ્ટ્રના ખેડૂતોનો અવાજ બનો કારણ કે અમે જમીન માપણીથી માંડી પાક ધોવાણથી માંડી જમીન ધોવાણથી માંડી દરેક જગ્યાએ દુઃખી ખેડૂત છીએ આ સરકાર અમને સાંભળતી નથી આ સરકાર તમને સાંભળશે નવજીવન ન્યૂઝ તમારો અવાજ બનશે નવજીવન ન્યૂઝ તમારો જ અવાજ છે તમારું જ આપેલું આ માધ્યમ છે જેને તમે જ મોટું કર્યું છે અને હજુ પણ મોટું કરી રહ્યા છો નવજીવન ન્યૂઝ આગામી દિવસોમાં જમીન માપણીનો મુદ્દો હોય ખેડૂતોના પાક વીમાનો હોય જમીન ધોવાણનો હોય કે અટવાઈ પડેલી અરજીઓનો હોય કે પછી ખેડૂતોના પડતર સવાલોનો મુદ્દો હોય તમામ મુદ્દા પર ચર્ચા કરશે ખેડૂતો સાથે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વધુમાં વધુ ખેડૂતો સુધી આ વાત પહોંચાડજો જેથી તમારો અવાજ બુલંદ બને અને આ સરકારને પણ ખબર પડે કે રાજ્યમાં આ ખેડૂતોની માગણી શું છે આ પ્રકારના અહેવાલો સાથે મળતા રહેશું નવજીવન ન્યૂઝની આ ચેનલને તમે લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર वैष्णव जन तो तेन जे पीड़ परा